નમસ્કાર મિત્રો, ઘડિયાનો ખજાનો આપણો જે સુંદર કોર્સ છે તેની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક ઘડિયાની અંદર કંઈક એવું રહ્યું છે કે જે તે ઘડિયાને બીજા ઘડિયા કરતાં યુનિક બનાવે છે, સ્પેશિયલ બનાવે છે. તો એ જ વસ્તુ તમને વિચાર આવે કે ચલો 2, 4, 8 આ તો બેકી સંખ્યા હતી એટલે કંઈક એને લગતું કંઈક રહસ્ય હતું, 3, 6, 9 ક્યાંક ફેવરિટ સંખ્યાઓ હતી એટલે એને લગતું રહસ્ય હતું, 5 છેલ્લો અંક 0 અથવા 5 આવે એટલે એ તો પ્રિડિક્ટેબલ હતું. સર, 7માં શું નવું લાવશે? વિચાર આવ્યો જ હશે તમને બધાને, અને મને ચોક્કસથી વિશ્વાસ છે કે તમે એની માટે ખૂબ એક્સાઇટેડ છો. ખૂબ તમને એમ છે કે આ સર 7નું રહસ્ય શું શીખવાડશે, બરાબર? અને હા, ખાસ વાત, ઘડિયાનું રહસ્ય આવડી જાય ને એટલે એને કનેક્ટ કરી શકાય ઉત્તર ઉપરથી પ્રશ્ન કહેવાની સાથે, જેમાં હું 2 વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છું અને એની ટીપ પણ હું તમને આપીશ. પણ એમાં એની અંદર ડિટેલની અંદર આપણે લેક્ચર લીધા છે માસ્ટર ઓફ ટેબલ્સ, જે આપણો કોર્સ છે, જે કદાચ હજી સુધી તમે એની અંદર નથી ગયા જોડાયા તો અત્યારે તમે એને પરચેસ કરી શકશો આપણી જે સ્ટોરમાં જઈ, અને તમે તમારા એ કોર્સિસ આપણી પાસે તમે પરચેસ કરી શકશો. અને જેની અંદર ઉત્તર ઉપરથી પ્રશ્ન કેવી રીતે કહી શકાય અને ઘડિયાના રહસ્યના હજી પણ ડીપમાં ડિટેલ્સમાં તમે ઘડિયાના રહસ્યને જાણી શકશો, એ મારા લેક્ચર દરેક લેક્ચર લાઈવ 1-1 કલાકના હોય છે, લાઈવ હોય છે, જેની અંદર તમે ડાયરેક્ટ મને પ્રશ્ન પૂછજો અને હું તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ, તો એ ક્ષણ મિસ ન કરશો. ચાલો હવે હું આવું છું સીધો જ આપણા ટોપિક ઉપર. 7ના ઘડિયામાં એવું શું છે? તમે 7ના ઘડિયાની સૌથી પહેલું સ્ટેપ પૂરું કરી નાખો. 7 પહેલું સ્ટેપ શું હોય આપણું તમને બધાને જ ખબર છે, ચિઠ્ઠીવાળી રમત, એ આપણું સૌથી પહેલું સ્ટેપ હોય. તમારું એ સ્ટેપ ક્લિયર થઈ જાય તેના પછી તમારે આવવાનું સ્ટેપ નંબર 2 તરફ. સ્ટેપ નંબર 2 કયું છે? હવે એની હું વાત કરવાનો છું તમારા બધાની સાથે, એ છે રહસ્ય. દરેક ઘડિયાની અંદર કંઈક એવું રહસ્ય છે કે જે તે ઘડિયાને બીજા ઘડિયા કરતાં યુનિક બનાવે છે. તો 7ના ઘડિયામાં એવું શું છે? ચલો હવે હું તમને એની ચર્ચા કરું. બોર્ડ ઉપર 7નો ઘડિયો લખી દઉં. 0, 7, 14, 21, 28, 35, 42, 49, 63, 56, 63 અને 70. મેં બોર્ડ ઉપર 7નો ઘડિયો લખ્યો છે. 7ના ઘડિયાને ધ્યાનથી જુઓ. તમને હવે હું જે સ્પેશિયાલિટી ઓબ્ઝર્વ કરવાનું કહું છું ને, એ એક પણ ક્ષણ માટે ચૂકી જશો તો તમે રહસ્ય નહીં જાણી શકો, અને જો રહસ્ય નહીં જાણી શકો તો આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેવામાં તમને ખરેખર તકલીફ પડશે, તમે એ કોન્સેપ્ટ ક્લિયર નહીં કરી શકો. તો તમે છેક સુધી જોજો, રહસ્ય ને ધ્યાનથી સમજવું જરૂરી છે 7ના ઘડિયાનું, કારણ કે આજથી તમે રસ્તા ઉપરથી જતા હશો. સાંભળજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહેવાનો છું. તમે રસ્તા ઉપરથી જતા હશો અને રસ્તા ઉપરથી જતી કોઈ પણ ગાડીનો નંબર, તમને તમારી બર્થ ડેટ, કોઈ પણ સંખ્યા 7ના ઘડિયામાં આવશે કે નહીં આજથી તમને આમ કરતા ખબર પડી જશે. હવે હું તમને એની ટીપ આપવા જઈ રહ્યો છું જે 7ના ઘડિયાનું ઓબ્ઝર્વેશન છે. યાદ રાખો મિત્રો, માની લો 7ના ઘડિયાની અંદરથી તમે કોઈ પણ સંખ્યા રેન્ડમલી સિલેક્ટ કરી લો. આપણે બધા ભેગા મળી અને ત્યારે કોઈ એક સંખ્યાને સિલેક્ટ કરીએ, જેમ કે આપણે સિલેક્ટ કર્યા છે 35. 7ના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા ના છેલ્લા અંકના ડબલ કરો. 5ના ડબલ કેટલા થાય? 10. એમાંથી પહેલો અંક બાદ કરો, માંથી 3 બાદ કરો, કેટલા આવે? 7. તમે છેલ્લા અંકના ડબલ કરીને પહેલા અંકમાંથી બાદ કરશો એટલે બંનેનો તફાવત શોધશો તો તમને 0 મળશે, 7 મળશે, અથવા તો 7ના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા મળશે. બોર્ડ ઉપર હું રાખી મૂકીશ છેક સુધી. છેલ્લા અંકના ડબલ કરીને પહેલા અંકમાંથી બાદ કરવાના, કાં તો તમને 0 મળે કાં તો તમને 7 મળે. જેમ કે હું એમ કહું, ચલો આપણે લઈએ 42. છેલ્લા અંકના ડબલ કરો. 2ના ડબલ કેટલા થાય? 4. એમાંથી પહેલો અંક બાદ કરો. 4માંથી 4 જાય, કેટલા આવે? 0. છેલ્લા અંકના ડબલમાંથી પહેલો અંક બાદ કરો, કાં તો 0 મળે કાં તો તમને 7 મળે. આ 4ના ઘડિયાની સ્પેશિયાલિટી છે, આવી બીજા કોઈ ઘડિયાની સ્પેશિયાલિટી નથી કે જે 4ના ઘડિયાની અંદર આટલી સુંદર સ્પેશિયાલિટી રહેલી છે, બરાબર? ચાલો હજી તમને એમ લાગતું હોય તો હજી હું તમને થોડું ડીપમાં સમજાવું. એમ લાગે કે ચાલો 49 છેલ્લા અંકના ડબલ, 9ના ડબલ 18, પછી એ ભૂલી જાઓ, વધ્યું શું? 4. 18માંથી 4 બાદ કરી દો, કેટલા આવે? 14. છેલ્લા અંકના ડબલમાંથી બાકીના અંકો તમે બાદ કરો, તમને કાં તો 0 મળશે, કાં તો 7 મળશે, કાં તો 14 મળશે. આ 7ના ઘડિયાની સ્પેશિયાલિટી છે, બીજા કોઈ જ ઘડિયામાં આવું નથી. તમને પ્રશ્ન શું થાય છે ખબર છે? અત્યારે તમારા મગજમાં જે શંકા ચાલે છે, સર 2 અંકની સંખ્યા હોય તો ચેક થઈ જાય. તમે ગાડીના નંબરની વાત કરો છો તો ગાડીનો નંબર તો મોટી સંખ્યા આવે. અત્યારે હું તમને 3 અંક સુધીનું સમજાવી દઉં છું. આવનારા ભવિષ્યમાં અથવા તો બીજા કોર્સિસની અંદર તમને હું ડિટેલમાં સમજાવીશ કે 3 અંકથી મોટી સંખ્યા હોય તો શું કરવાનું. જેમ કે હું વાત કરું, તમે રસ્તા ઉપરથી જાઓ અને તમને કોઈ ગાડીનો નંબર દેખાય, ગાડીના નંબરના છેલ્લા 3 અંક હોય 427, અને તમારે ચેક કરવું હોય કે આ 427 7ના ઘડિયામાં છે, તમે કેવી રીતે કરશો? ધ્યાનથી જોજો.
છેલ્લા અંકના ડબલ 427માં છેલ્લો અંક કયો છે? સાત. સાતના ડબલ 14. બાકીના અંકોમાંથી બાદ કરો, છેલ્લા અંકના ડબલ બાકીના અંકોમાંથી બાદ કરો, એટલે પહેલા બે અંક તો લખી જ દેવાના. સાતના ડબલ 14, 42માંથી 14 બાદ કરો, કેટલા આવે? 28. 28 જો સાતના ઘડિયામાં હોય, બાદ કર્યા બાદ મળતી સંખ્યા જો સાતના ઘડિયામાં હોય, 28 સાતના ઘડિયામાં આવે. તમે કહેશો હા 28 તો સાતના ઘડિયામાં આવે છે, તો સમજી જવાનું કે 427 પણ સાતના ઘડિયામાં આવશે. છેલ્લા અંકના ડબલ કરીને બાકીના અંકોમાંથી બાદ કરવાનો, જો તમને જે જવાબ મળે તે સાતના ઘડિયામાં આવતી સંખ્યા હોય, સાતના ઘડિયામાં આવતી સંખ્યા હોય તો સમજી લેવાનું કે આખી સંખ્યા સાતના ઘડિયામાં આવશે. હજી ન સમજાયું હોય હું બે ત્રણ એક્ઝામ્પલ હજી આપીશ, તમે બેઠા જ રહેજો, તમને સમજ પડી જ જશે, બરાબર. અને આને તમારે ટ્રાય કરવી પડે, બરાબર, તો તમને વધારે ખ્યાલ આવશે. તમે રસ્તા ઉપરથી જતા હો અને તમે માની લો કે તમારી સામે સંખ્યા આવે 511, તમારે ચેક કરવું છે કે 511 સાતના ઘડિયામાં આવે કે ન આવે. છેલ્લા અંકના ડબલ કરો, 511માં છેલ્લા અંકના ડબલ, એકના ડબલ કેટલા થાય? બે. બાકીના અંકો 51માંથી બે બાદ કરી દો, કેટલા આવે? 49. તમે હવે વિચારો શાંતિથી, શું 49 એ સાતના ઘડિયામાં આવે? 49 એ સાતના ઘડિયામાં આવે. આ રહ્યું 49. જો 49 સાતના ઘડિયામાં આવે તો તમારે સમજી જવાનું કે 511 જે તમે વોર્ડ ઉપર લખ્યા છે એ પણ સાતના ઘડિયામાં આવશે જ. તમે રસ્તા ઉપરથી જતા હો અને તમને કોઈ ગાડીનો નંબર દેખાય 849, 849, 849, માની લો કે તમને એવું હોય કે ચાલો ચેક કરું કે સાતના ઘડિયામાં છે કે નથી. એક જ શરત, છેલ્લા અંકના ડબલ 849, 9 2 18, બાકીના અંકોમાંથી બાદ કરો, 84માંથી 18 બાદ કરો, 66 આવે. શું 66 એ સાતના ઘડિયામાં આવે છે? સાતના ઘડિયામાં 66 આવી જ ના શકે, 63 પછી ડાયરેક્ટ 70 આવે છે. તો 66 સાતના ઘડિયામાં નથી તો સમજી લેવાનું 849 પણ નથી. સો આવી રીતે તમે ચેક કરી શકો. સાતના ઘડિયાની એક ખાસિયત છે કે જે લગભગ બીજા કોઈ, લગભગ શું મળ્યું, બીજા કોઈ જ ઘડિયામાં નથી આ, બરાબર. હવે આપણે ત્રણ સ્ટેપ્સ પર આવી જઈએ પાછા. મને વિશ્વાસ છે કે આટલા સ્ટેપ્સ કર્યા પછી તમે 100 સુધીના ઘડિયા તો કમ્પ્લીટલી બોલતા થઈ જ જશો, બરાબર. સૌથી પહેલું છે, હવે આવે ત્રીજું સ્ટેપ, લેખિત પ્રેક્ટિસ. હીરો તમારા માટે 7 છે. માની લો કે તમને હું એમ કહું કે 72 7 બોલો, કેટલા આવે જવાબ? 72 × 7 કેટલા આવે? સૌથી પહેલા હીરો 7 છે, 7નું નામ પહેલા બોલવાનું. 7 × 7 = 49, 7 × 2 = 14, 2 ની નીચે 14 લખી દીધા. અહીંયા 2 અંક છે, પહેલા અંકને ઉમેરી દો, 49 ને 1 = 50, છેલ્લા અંકને બાજુ પર મૂકી દો. આન્સર કેટલો આવે? 50 4. 504 ઇઝ ધ આન્સર. હું એમ કહું 98 7. ઓહો, 98 સુધી પહોંચી ગયા સર? ના, હું તો 7 સુધી જ પહોંચ્યો છું, 98 સુધી હું પહોંચ્યો જ નથી. પણ મને 7નો ઘડિયો એવો આવડે છે કે મને 98નો ઘડિયો ઇઝી લાગે છે. કેવી રીતે? 7 9 63, 7 8 56, 2 અંક છે, પહેલા અંકને ઉમેરો, 63 ને 5, 68, છેલ્લા અંકને બાજુ પર મૂકો, 68 6, જે તમારો જવાબ હશે. લેખિત પ્રેક્ટિસ કેમ કીધી આને? કારણ કે બધું જ લખ્યું આપણે, લખી લખીને કર્યું, ક્વેશ્ચન લખ્યો, સ્ટેપ 1 સ્ટેપ 2 આન્સર બધું જ લખ્યું, જેના કારણે આને આપણે લેખિત પ્રેક્ટિસ કીધી. એના પછી આપણે જોઈએ લેખિત પ્લસ મૌખિક, લેખિત પ્લસ મૌખિક પ્રેક્ટિસ, મૌખિક મૌખિક પ્રેક્ટિસ. લેખિત પ્લસ મૌખિકમાં હું શું નવું લાવીશ? હમણાં સુધી આપણે જોયું તે જ, ક્વેશ્ચન લખેલો હોય અને ક્વેશ્ચનને જોઈ અને આપણે આન્સર કહેતા થઈ જઈએ. બાકીનું બધું જ માઇન્ડમાં કરવાનું, ખાલી ક્વેશ્ચન જ લખવાનો. હું એમ કહું 86 7 કરવું છે, ક્વેશ્ચન લખી દીધો પછી બોલ પેન બંધ કરી નાખો, ડાયરેક્ટ આન્સર જ બોલવાનો છે. 7નો ગુણાકાર 8 વડે, 7 8 કેટલા થાય? 56. 7 8 56, અહીંયા લખ્યું છે 56. 7 6 42, 56 42, 56 42, 4 ને 56માં ઉમેરો, 60 42નો 2 બાજુમાં. કોણ કે તમને નથી આવડતું? તમે 86ને ટાર્ગેટ કર્યો તો નહીં આવડે, 7ને ટાર્ગેટ કરો. હું એમ કહું 36 7, 36નો ઘડિયો બોલવાનો જ નથી તમારે, તમારે તો 7નો ઘડિયો બોલવાનો છે. 7 3 કેટલા થાય? 21. 7 6 કેટલા થાય? 42. અહીંયા 2 અંક છે, પહેલા અંકને ઉમેરી દો, 21 ને 4 25, છેલ્લા અંકને બાજુ પર મૂકી દો, 25 2. આ બધા સ્ટેપ્સ માઇન્ડમાં કરવાના, આને કારણે તમે 7નો ઘડિયો બોલ્યા પછી તમે 100 સુધીના ઘડિયા બોલી શકો. આ પતે પછી 5મું સ્ટેપ આવે મૌખિક પ્રેક્ટિસ, જેનું તમારે ધ્યાન રાખવાનું છે. સો આ થયો આપણો ઘડિયાના ખજાનાનો અદ્ભુત કોર્સ. તમને 100 સુધીના ઘડિયા રમતા રમતા આવડી ગયા હશે જેનો મને વિશ્વાસ છે. પણ
આ 15 મિનિટ કે 10 મિનિટના લેક્ચર્સની અંદર જો તમને આટલી મજા આવતી હોય, તમે વિચાર કરો કે એક એક કલાકની અંદર દરેક કોન્સેપ્ટ જો આટલી ડીપમાં ભણાવવામાં આવે, આટલી ગેમ્સ રમાડવામાં આવે, તો ખરેખર તમારી તમારો મેથ્સ પ્રત્યેનો ડર કેટલો સરળતાથી દૂર થઈ શકે. તમે જાતે જ વિચાર કરો કે તમે આટલું ઇઝીલી આમ રમતા રમતા જો શીખી ગયા, તો એક કલાક રોજ મારી પાસે તમે ભણો તો કેટલું સુંદરતાથી તમે ભણી શકો, કેટલું ઇઝીલી તમે ભણી શકો, મેથ્સ તમારા માટે કેટલું ઇઝી થઈ જાય. તો આવી જ વાત હું તમારી સાથે કરી રહ્યો છું. હજી પણ તમારી પાસે ચાન્સ છે, માસ્ટર ઓફ ટેબલ્સ આપણો કોર્સ લઈ લો, તમે ડાયરેક્ટ મારી પાસે ભણી શકશો. તમારા ગણિત વિષયનો સારથી હું બની જઈશ. તમને ગણિતની અંદર ખાસ કરીને ઘડિયાની બાબત છે, ભાગાકારની બાબત છે, જે આવનારા ભવિષ્યમાં આવશે, તે બધું હું તમને ભણાવીશ. એટલે તમે ચોક્કસથી, હજી પણ તમારી પાસે ચાન્સ છે, એ કોર્સને પરચેસ કરજો. અને મારી સાથે ડાયરેક્ટ ભણવાનો એક તક છે, જેને ચોક્કસથી તમે બધા ઉઠાવજો. તક જતી ના રહે તેનું ધ્યાન રાખજો. હવે આ કોર્સ તમે જે અટેન્ડ કર્યો છે એની અંદર હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ફીડબેક, આ કોર્સને લગતા જે રિવ્યૂ રહ્યા, તેને મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આપણા જે રિવ્યૂવાળા સેક્શનની અંદર તમે તમારા કિંમતી શબ્દો મારા સુધી પહોંચાડશો તો મને ખૂબ આનંદ આવશે. સાથે સાથે તમારા વિડીયો બનાવી અને તમને જે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર, તે નંબર ઉપર તમે શેર કરજો. તમારો વોટ્સએપ નંબર છે, તેના ઉપર તમે શેર કરી શકશો તમારા વિડીયો. અને કદાચ તમારે વિડીયો રિવ્યૂની સાઇઝ મોટી હોય અને તમને એમ લાગતું હોય કે અમે એક વિડીયો નથી પહોંચાડી શકતા, તો નીચે મેઇલ આઈડી પણ લખ્યો છે, એ મેઇલ ઉપર પણ તમે તમારા વિડીયોઝ અમારા સુધી પહોંચાડી શકશો. વન્સ અગેઇન થેન્ક યુ વેરી મચ. આવનારા ભવિષ્યમાં બીજા ઘણા બધા કોર્સીસ તમારા સુધી હું પહોંચાડીશ, અને ખાસ ઘણા પેઇડ કોર્સીસ પણ અમારા આવવાના છે, તો તેનો લાભ પણ અવશ્ય લેજો. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, એ જ ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.